ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લસણવાળી ચટણી, જેને તમે 5 થી 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો. તો એના સારું આપણે આ 1 કપ લાલ મરચું લીધું છે દળેલું, અને 1/2 કપ આપણે લસણ લીધું છે. તો લસણને ફોલીને થોડુંક કોરું કરી લેવાનું. અને મીઠું તો આપણે 2 ચમચી જેટલું મીઠું લીધું છે. અને તેલ જોઈએ આપણે, તો જરૂર પ્રમાણે તેલ નાખશું. તો પહેલાં આપણે આ લસણ છે એને આમાં વાટી લઉં. તો તમે મિક્સરમાંય કરી શકો અને ખાંડણીમાંય આ રીતે ખાંડી શકો. તેમાં આપણે લસણ મીઠું નાખીને એકદમ ઝીણું વાટી લઉં. જેમ થતું જાય એમ બીજું લસણ ને મીઠું નાખીને એકદમ ઝીણું વાટી લઉં. બધું લસણ આપણે મીઠું નાખીને આ રીતે ખાંડી લીધું ઝીણું. હવે એમાં થોડું થોડું આ લાલ મરચું નાખતા જાઉં હું, ને મિક્સ કરતા જા હું. તો આ રીતે થોડુંક મિક્સ કરી લેવાનું. તો આને આપણે થોડીક વાર મિક્સ કરી લેવું આ રીતે. તો આને આપણે નીચે ઉપર કરીને મિક્સ કરી લેવાનું, આ રીતે વાટી લેવાનું એકદમ. તો આને કાઢી લેવું આપણે. એક વસ્તુનું આમાં તમારે ધ્યાન રાખવાનું કે પાણીવાળી વસ્તુ કોઈ ન અડવી જોઈએ. તમે કોઈ પણ વસ્તુ વાપરો એને તમારે કોરી વસ્તુ કરવી જોઈએ, ભીનું નહીં હાલે એમ. તો બધું આમાં કાઢી લેવું. તો હવે આપણે આમાં નાખશું તેલ. આમાં આપણે સિંગ તેલ નાખશું. તમે કોઈ પણ તેલ નાખી શકો એમ, પણ સિંગ તેલનો ટેસ્ટ ચટણીમાં બહુ સારો આવે છે. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને મિક્સ કરી લેવું બધું એક સરખું આ રીતે. તો આ ચટણી તમે બહાર રાખશો ને તોય ખરાબ નહીં થાય એમ. અને લસણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, વધારે ઓછું કરી શકો. જો લસણનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધારે લસણ નાખી શકો. થોડુંક તેલ નાખશું હજી. એકદમ કેને લચકા જેવી એવી કરી નાખવાની ચટણીને. તો આમાં બધી વસ્તુ એવી છે જે બગડે નહીં એમ. જો મરચું છે તો એમાં એ કંઈ કીડા પડવાની શક્યતા નથી. અને મીઠું છે અને તેલ, પછી એક જ વસ્તુ ખાલી તમારે જોવાનું, પાણીવાળી ચમચી કે નહીં નાખવાની એમ. આ રીતે પછી કોઈ પણ વસ્તુમાં તમે ભરીને રાખી દઈ શકો. અને તમે 12 છોકરાઓ ભણતા હોય અને એને લસણવાળી ચટણી ભાવતી હોય તો તમે મોકલી શકો એમ, આ રીતની બનાવીને. તો 6 મહિના સુધી ચટણીને કાંઈ નહીં થાય. આને આપણે કાઢી લઉં. એકદમ સરસ આ રીતે દબાવીને ભરી દેવાની કોઈ પણ વસ્તુમાં. તો તૈયાર છે આપણી લસણની ચટણી, તો જેને તમે 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો એમ.
તો જો તમને મારો આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ લસણની ચટણી.